ગણતરી બનાવ્યા અને ભાવનગર થી ધોલેરા ફોર લેન રોડ ન મળે આપણને, આટલા ન મળે રહેતા અહીંના? આ સવાલ પૂછવાનો ટાઈમ આવી ગયો છે. અરે ભલા માણસ નવો કામ ધંધો રોજગાર ઉદ્યોગ ભાવનગર ની અંદર લાવવો તો ઘરે ગયો. વર્ષે બબે વર્ષે બબે વર્ષે વાયબ્રન્ટ સમિત આવે, 5000 કરોડ ના એમઓયુ થઈ ગયા, 50000 કરોડ ના એમઓયુ થઈ ગયા, 8000 કરોડ ના એમઓયુ થઈ ગયા, પણ થઈ ગયા આવ્યા ક્યાંય? અરે ભાવનગર ની અંદર છેલ્લા 25 વર્ષ ની અંદર એક પણ નવો જો ઉદ્યોગ આવ્યો હોય તો ઉભા થઈને બોલે ભાગશાળી માણસ હોય, મનહરભાઈ ના હાથે આપણે એનું સ્વાગત કરવું છે. હીરા ઉદ્યોગ કે જે ભાવનગર નું નાક, ભાવનગર નો જીવ, ભાવનગર ના અડખે પડખે ના બધા તાલુકાના ગામડાના લોકો અહીંયા આવતા. અને મને યાદ છે કે ઉદ્યોગનગર માં બોર તળાવ, કુમુદવાડી, ઘોઘા ગેટ, ઘોઘા સર્કલ, આ બધી જગ્યા હીરાના કારખાનાઓથી ધમધમતા ભાડે મકાન ન મળતો એ ટાઈમ હતો આપણા ભાવનગર નો. સાચી વાત છે. અને આજ કઈ હાલત ઉપર આ ભાઈ બહેન ની જોડી આપણને લાવીને મૂકી દીધા કે અહીંયા કામ ધંધા વધવા દીધા નથી, આપણે ભાગી ભાગીને બીજે જવું પડે છે. આ વિકાસ છે એમનો. પંખા વગરની સાયકલ ઉપર ફરતા હતા એ લોકો, આજ મર્સિડીઝમાં ફરતા થઈ ગયા છે ભાજપના લોકો. હા ભાવનગરની બજારમાં. અને વિકાસ 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 કોનો વિકાસ, શેનો વિકાસ? હીરાનો ધંધો ભાંગી નાખ્યો, પ્લાસ્ટિકની ફેક્ટરીઓ ધમધમતી ભાંગી નાખી, કેમિકલનો ઉદ્યોગ આપણે ભાવનગરની ફરતી બાજુ હતું ભાંગી નાખ્યું, અલંગનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. વધ્યું હું, વધ્યા આપણે બધા દુખિયારા માણસો. આ સવાલ પૂછવાનો ટાઈમ આવી ગયો છે. બહુ બહુ પીડા સહન કરી છે, ડરાવવા ધમકાવવાની રાજનીતિની શરૂઆત કરી છે આ લોકોએ. ગમે આવે એને ધમકી મારવાની, પોલીસનો ઉપયોગ કરીને બીવડાવવાના કામ ધંધા કરવાના. તમારા બધાની સાક્ષીમાં, તમારા બધાની હાજરીમાં અને તમારા બધાના વતી અહીંથી ખુલ્લી ચેલેન્જ છે કે છે કોઈ ભણનો દીકરો ભાજપમાં આ ભાવનગરમાં જેને ચેલેન્જ છે કે આવી જાવ ચોકમાં હિસાબ આપો 25 વર્ષનો? છે કોઈ મરાજ? ડરાવવાની રાજનીતિ બંધ કરી દેજો તમારી. પોલીસના નામ પર અમે બીવાવાળા નથી, અમે દેશ પ્રેમી છીએ, અમે આ ભાવનગરના પ્રેમી છીએ અને અમે મરત મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વારસદારો છીએ, એમના ભાવનગરના સંતાન છીએ. તમે અમને બીવડાવવાની વાત ન કરતા પોલીસની ધમકી મારો છો. સમજો છો હું તમે અમને શિયાળે આવો? આ વાવાલ પૂછવાની વાત છે. ડરાવવાની કોઈ જરૂર નથી. મત આપો ધડ લઈને મનહરભાઈ પટેલના નામ ઉપર, મત આપો પહેલા નંબર ઉપર, મત આપો પરિવર્તન ઉપર, અને જોઈએ છે પછી કોણ તમને અહીંયા બીવડાવે છે. 25 વર્ષથી તમે વિકાસ કરો છો ને, ભાવનગરનું બસ સ્ટેન્ડ ન બનાવીએ ક્યાં? જાઓ જે હાલત જોવો ભાવનગરના બસ સ્ટેન્ડની, અને લાલ દરવાજાની સામે ભાજપની 5-સ્ટાર કાર્યાલયની હાલત જોવો, બેનો ફરક જોવો અને વિકાસ જોવો. લાલ દરવાજાની સામે ભાજપનું કાર્યાલય છે કે નહીં બતાવજો. જે આંધળા ભગત હોય એને કે આ રે સામે હાઈકોર્ટ. એક તમે હાઈકોર્ટનું સારું, કોર્ટનું, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું સારું બિલ્ડિંગ ન બનાવીએ ક્યાં? 25 વર્ષમાં તમે બસ સ્ટેન્ડ ન બનાવીએ ક્યાં? કોર્ટનું બિલ્ડિંગ ન બનાવીએ ક્યાં? તમે કાંઈ બનાવીએ ક્યાં નહીં. તમારા કાર્યાલય 5-સ્ટાર થઈ ગયા, તમારા મકાનો 5-સ્ટાર થઈ ગયા, અને ગરીબ માણસ પીસાઈ ગયો, અને તમે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છો. અને આજ તો બહુ નવું આવ્યું છે, બહુ નવું આવ્યું છે. ખબર છે કોઈને હું આવ્યું છે? કોઈને ખબર છે? વડાપ્રધાને સ્ટેજ ઉપરથી બીભત્સ ગાળો આજ બોલ્યા છે, હાવ ખુલ્લી ગાળ બોલ્યા છે. ખબર છે કોઈને? આ 5 વર્ષમાં વિકાસનું પરિણામ છે કે મુદ્દાની વાત એના મોઢામાં નથી પણ ગાળો બોલે છે મત માગવા. દેશનો વડાપ્રધાન ગાળો બોલીને મત માગે, આપણા તમામનું દુર્ભાગ્ય છે. અને હું કીધું આજે પાટણમાં અમે અહીંયા શિક્ષણની વાત કરવા આવ્યા છીએ, સરકારી દવાખાનાની વાત કરવા આવ્યા છીએ, સરકારી બસોની હાલતની વાત કરવા આવ્યા છીએ, ખેડૂતોની, ખેતીની, નાના વેપારીઓની, દુકાનદારોની, મજૂરોની, બધાની વાત કરવા અમે આવ્યા છીએ. પણ વડાપ્રધાન શું કહે છે એની રેલીમાં? કે પહેલો ફોટો મેં મારી જિંદગીમાં પાટણમાં પડાયો હતો, બહુ સારું કર્યું. અમારા છોકરા ક્યાં ભણાવવાના છે એ વાત કરો વડાપ્રધાન સાહેબ. અમારા છોકરા સરકારીમાં ભણશે કે 1-1 લાખ દઈને પ્રાઇવેટમાં ભણશે એ સવાલનો જવાબ આપો. તમારો પહેલો ખોટો ક્યાં પડ્યો? અમને કોઈ નિસ્બત નથી એનાથી. હું નાનો હતો ત્યારે આમ કરતો હતો, ઓલા પણ તું જે કરતો હોય તે.
અમારા છોકરાએ શું કરવાનું છે, અમારા બાળ બચ્ચાનું ભવિષ્ય ક્યાં છે, એનો જવાબ અમને નરેન્દ્ર મોદી પાસેથી જોઈએ છે. અને કેવી કેવી આ લોકોની ગેમ સમજવા જેવી છે, બધા સમજો, અવાજ વધારો, કે આ લોકોની ગેમ સમજવા જેવી છે. ભાજપના ઉમેદવાર આવે એટલે તમને બધાને એવું કે ઉમેદવાર ન જોતા વડાપ્રધાનને જોજો, ઉમેદવાર ન જોતા વડાપ્રધાનને જોજો. દીકરી દેવાની હોય તો કુંવર જોવાય કે કુંવરના બાપાને જોવાય, વડાપ્રધાનને નહીં. અમે અહીંના નેતૃત્વને જોઈશું. 5 વર્ષમાં તમે કેટલા બાકડા મૂક્યા, કેટલા કમિશન લીધા અને કેટલાના નિહાકા લીધા એનો હિસાબ માપશું અને પછી અમે મત આપવાની કોશિશ કરશું તમને. અને બહુ રાષ્ટ્રવાદ, એકમાત્ર રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટી તમારા બધાના વતી. અને અહીંયા વેપારીઓ, અહીંથી બધી તમામ બજારમાં વેપારીઓ વસે છે. હું અહીંયા ભણતો હતો MJ કોલેજમાં ભાવનગરમાં, એટલે મને ખબર છે. ભાવ ધોળાથી રેલવે સ્ટેશને આવતો અને ઉતરીને અહીંયા ક્યારેક ગોપાલ રેસ્ટોરન્ટમાં દાલપુરી ખાતો અને વયો જતો કોલેજે. આ બહુ હકીકત વાત છે. પણ આ બધા વેપારીઓ બેઠા છે. ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે અમે એકમાત્ર રાષ્ટ્રવાદી લોકો છીએ, દેશપ્રેમી લોકો છીએ, અને બાકીના બધા ગદ્દાર છે, દેશદ્રોહી છે. મારે તમારા બધાની હાજરીમાં કહેવું છે કે એક સરહદ ઉપર એક સૈનિક જે દેશ માટે લડે છે, દેશ માટે ગોળીઓ ખાય અને દેશ માટે કુરબાની આપે, એ સૈનિક જેટલો રાષ્ટ્રવાદી છે એટલો જ રાષ્ટ્રવાદી આ દેશ માટે અનાજ ઉગાડતા ખેડૂતો રાષ્ટ્રવાદી છે, આ દેશનો વેપાર ધંધો વધારતા આ તમામ વેપારી રાષ્ટ્રવાદી છે. તમે તો ચોર છો, ચોર, તમે રાષ્ટ્રવાદી નથી. ભાવનગરને ભાંગીને ભૂકો કરી નાખ્યો. આપણે જોઈએ તો આપણું આંતરડું કકળે કે આ ભાવનગર 25-25 વર્ષથી ગુંડાના હાથમાં. મત તમારે ક્યાં આપવો ક્યાં ન આપવો એ તમારી મરજીની વાત છે, પણ કાંઈ દાદાગીરી હોય મત માગવામાં? તમે મને જવાબ આપો, મત માગવામાં દાદાગીરી હોય કે ન હોય? શું કીધું વડોદરાના ધારાસભ્યએ, મધુભાઈ આપણા પરમ પૂજ્ય, કે મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ. તમારા જીતુભાઈ ઠેકાણે પાડવામાં બાકી રાખ્યું છે અમને કાંઈ? એક હારો પોલીસ વાળો આ સિટીમાં ટકવા દે નહીં. મિશ્રા સાહેબનો દાખલો યાદ કરો, કોણે એની બદલી કરાવી? સવાલ કરો સવાલ, અને આ સવાલનો જવાબ જો તમને ન મળે તો મનહરભાઈ પટેલના નામનું બટન ધડ લઈને દબાવી દો, દિલ્હી ઉદ્યાને અવાજ ગુંજશે. ગમે હારો માણસ સરકારમાં આવે ને તમે ટકવા દો નહીં, તમારા બાપનું છે ભાવનગર. આ સવાલ પૂછવા આવ્યા છીએ અહીંયા. અને કોને બીવડાવવા નીકળ્યા છે તમે? કોને બીવડાવો છો? હે, કોને બીવડાવવા નીકળ્યા છે આ લોકો? મને એ નથી સમજાતું. બીવડાવો છે કેમ બીવડાવાય છે? ડરવાનું નથી દોસ્તો. હું બધાને તમને વિનંતી કરવા આવ્યો છું કે ડરવું અને મત આપો, આ બે વસ્તુ થાય નહીં. જેને મત આપો એનાથી ડરવું નહીં, અને જેનાથી ડર લાગે એને જિંદગીમાં મત આપો નહીં. આ બેમાંથી એક જ વાત થાય. ચારે બાજુ આ તમે, હું તો આ રોડ શોમાં નીકળ્યો ઘણા વર્ષ પછી, કેમકે આપણે કામ સિવાયને આખા શહેરમાં દાટા મારતા ન હોય. કસારાનું જે નાળું છે તમે જોવો, જે ખુશબુ આવે છે ગુજરાતની, હે, 25-25 વર્ષથી તમે અહીંયા વિકાસની વાતો કરો છો. 5-5 વર્ષથી બેને બી ગરબા લે છે વિકાસના, અને તમે એક નાળું સારું કરાવી શક્યા નહીં? જે ગંદાતી ગટર, જે પ્રદૂષણ, સ્વચ્છતા અભિયાન શું સાફ કર્યું? અમારા બધાના ઘરમાં પડેલા નાના મોટા બચત કરેલા પૈસાને સાફ કરી નાખ્યા તમે નોટબંધીમાં. સ્વચ્છતા અભિયાન નહીં કરો છો? કરવું હોય તો કરો એને સાફ, પણ નહીં કરે. અને બહુ સમજવા જેવી વાત એ છે કે આ દેશમાં એક કાળું નાણું આવી ગયું છે. બહુ સારી વાત છે. કાળા નાણા માટે આપણને બધાને લાઇનમાં ઊભા રાખ્યા કે નહીં? આમાંથી કોઈ લાઇનમાં ન ઊભું રહ્યું હોય એવું છે? આપણા સવિશેષ મહેમાન શ્રી આપણી વચ્ચે સિદ્ધુજી અને શક્તિસિંહજી આવી રહ્યા. આપણે ખૂબ જોરદાર અહીંયા જ આવશે, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવો. સિદ્ધુજી આવી ગયા છે, બેસો બધા બેસો. અને મારી બેસો, શક્તિ સિદ્ધ માગે બધો, મનહરભાઈ તું માગે બધો, મનહરભાઈ તું માગે બધો, શક્તિ સિદ્ધુ માગે બધો. આપણા પરમ સન્માનની મહેમાન શ્રી નવજોતસિંહજી,
આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બધા મિત્રોને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન લઈ લ્યો. દરેક હવે બસ ગોપાલભાઈ, હવે એક વખત આપણા આજના આ મંચના મહેમાન શ્રી સિદ્ધુજી અને આપણા લોક લાડીલા ઉમેદવાર શ્રી મનહરભાઈ માટે જોરદાર તાળીઓ આપણે એક વખત પાડીએ. હવે મેં જોરદાર કીધું એમાંય તમે 15% કમિશન કાપી લીધું. જોરદાર એટલે જોરદાર જ હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર તમારો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.